જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ વિડીયોમાં આપણે સમાજ વિદ્યા ધોરણ 10ના 1-4 પાઠના વિડીયો જોઈ ગયા અને જેના MCQ ઉપર આપણે નજર ફેરવી છે. ત્યારે આજે આપણે સમાજ વિદ્યા ધોરણ 10નું સમાજ વિદ્યા પાઠ 5 ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો એના કેટલાક MCQ જોવાના છે. તો મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે આ જે MCQ છે એ અમે અમારી રીતે તૈયાર કરેલા છે. આ કોઈ નવનીતમાંથી લીધેલા પ્રશ્નો નથી. એટલે મિત્રો, આ વિડીયોને ધ્યાનથી જુઓ વિનંતી, અને જો તમને લાઈક પડે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આમાં પાઠ 5ની અંદર પહેલો પ્રશ્ન આવશે, ભારત વિશે પશ્ચિમના દેશો કેવી ટીકા કરે છે? તો ભારત વિશે પશ્ચિમના દેશોએ ધર્મ અને ચિંતનમાં રચ્યો પચ્યો રહે છે એવી એની ટીકા કરવામાં આવે છે. પછી છે ખોટું જોડકું શોધો. ખોટું જ શોધતા પહેલાં આપણે સાચું જોઈએ તો હડપા એ નર્તકીની મૂર્તિનો સમાવેશ કરે છે, જ્યારે કૃષણ એ રાજવીઓ એ બુદ્ધની પ્રતિમાઓ સાચવે છે, જ્યારે ચોલ રાજવીઓ છે એ નટરાજનું શિલ્પ છે. તો ચંદ્રગુપ્ત દ્વિતીય એ ધનુર્ધારી અને રામનું શિલ્પ નથી. પ્રશ્ન ત્રીજો, નાલંદામાંથી 18 ફૂટ ઊંચી કોની મૂર્તિ મળી આવી છે? તો નાલંદામાંથી 18 ફૂટ ઊંચી મૂર્તિ જે છે એ બુદ્ધની મળી આવી છે. પ્રશ્ન ચાર, ચરક અને સુશ્રુત કયા ક્ષેત્રે મહાનતા ધરાવતા હતા? તો ચરક અને સુશ્રુત એ વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાની ક્ષેત્રે મહાનતા ધરાવતા હતા. પ્રશ્ન પાંચ, હિન્દુઓના ઔષધિશાસ્ત્રમાં શાનો સમાવેશ થતો નથી? તો હિન્દુઓના ઔષધિશાસ્ત્રમાં અગ્નિનો સમાવેશ થતો નથી. પ્રશ્ન છ, નીચેના વિદ્વાનોના જૂથમાંથી એક વિદ્વાન જુદો પડે છે તે કોણ છે? તો સૌથી જુદો પડતો વિદ્વાન જે હોય તો તે ચરક છે. પ્રશ્ન સાત, નીચેનામાંથી કઈ શોધ આર્યભટ્ટની નથી? તો ગુરુત્વાકર્ષણની જે શોધ છે એ આર્યભટ્ટની નથી, જ્યારે ઓછાના ચિહ્ન, દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ એ આર્યભટ્ટની છે. પ્રશ્ન આઠ, પ્રાચીન ભારતની ગણિત ક્ષેત્રની સૌથી વધુ મહત્વની શોધ કઈ છે? તો પ્રાચીન ભારતની ગણિત ક્ષેત્રની સૌથી મહત્વની શોધ હોય તો તે શૂન્યની શોધ છે. પ્રશ્ન નવ, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ભાસ કામસૂત્ર એ ખોટું છે, જ્યારે બ્રાભવ્ય પાંચાલ એટલે પ્રજનનશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર માનસર અને ચક્રપાણીદત્ત એ ચિકિત્સા સંગ્રહ છે. પ્રશ્ન દસ, શાના પડછાયાથી ચંદ્રગ્રહણ થાય છે? તો પૃથ્વીના પડછાયાથી ચંદ્રગ્રહણ થાય છે. પ્રશ્ન અગિયાર, નીચેનામાંથી જ્યોતિષશાસ્ત્રનો વિભાગ કયો છે? જવાબ છે તંત્ર, હોરા અને સંહિતા. આ ત્રણે ત્રણ જ્યોતિષશાસ્ત્રના વિભાગો છે. ત્યારબાદ પ્રશ્ન બાર આવશે, ભારતીય વૈદિક શાસ્ત્ર વિશે પાશ્ચાત્ય વિવેચક સર વિલિયમ હન્ટરે આ પ્રમાણે નોંધ કરી છે. શું છે કે ભારતીય વેદશાસ્ત્ર વૈદ વિદ્યાના સમગ્ર ક્ષેત્રને આવરી લે છે, તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ આપેલી છે અને દવાઓનું વર્ગીકરણ તથા તેનો ઉપયોગ કરવાની સૂચનાઓ પણ આપેલી છે. આ હતું ભારતીય વેદશાસ્ત્ર વિશે પાશ્ચાત્ય વિવેકસર વિલિયમ હન્ટરે આપેલી નોંધો. પ્રશ્ન તેર, કોઈ વિદ્યાપીઠનો બૌદ્ધ આચાર્ય નાગાર્જુન વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી હતી? તો નાલંદા વિદ્યાપીઠનો બૌદ્ધ આચાર્ય નાગાર્જુન વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની પણ ભલામણ કરેલી હતી. પ્રશ્ન ચૌદ,
ધાતુ વિદ્યા સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે? તો યોગ્ય વિધાન જોઈએ તો પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અસાધારણ પ્રગતિ કરી હતી. જ્યારે હડપ્પા સંસ્કૃતિમાંથી ધાતુની નર્તકીની પ્રતિમા મળી આવી હતી અને ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી-11મી સદીથી પ્રચારમાં આવી હતી. જ્યારે કૃષ્ણ રાજવીના સમયની બૌદ્ધ પ્રતિમા નાલંદામાંથી મળી આવી હતી. આ વાક્ય અયોગ્ય છે. પ્રશ્ન 15. ભારતીય વૈદક શાસ્ત્ર વિશે સર વિલિયમ હન્ટરે કઈ નોંધ કરી નથી? તો ભારતીય વૈદ્યશાસ્ત્ર વિશે સર વિલિયમ હન્ટરે વૈદિક શાસ્ત્રમાં પેઢું અને મૂત્રાશયના ઓપરેશન અંગેની કોઈ જ માહિતી તેણે આપેલી નથી. જ્યારે વૈદ્યશાસ્ત્ર વિશે આપેલી માહિતી હોય તો શરીરનું બંધારણ, અંગોપાંગ, સ્નાયુઓ અને તંતુઓનું વર્ણન કરે છે. ભારતીય વૈદક શાસ્ત્ર વૈદક વિદ્યાના સમગ્ર ક્ષેત્રને આવરી લે છે અને હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજનો સંગ્રહ છે. પ્રશ્ન 16. નીચેનામાંથી ક્યુ વિધાન પૂર્ણતઃ ખોટું છે? ખોટું વાક્ય જોતાં પહેલાં આપણે સાચું જોઈએ તો બૃહદ સંહિતા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા હતા. સારનાથનો સ્તંભ વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. જ્યારે ખોટું વાક્ય છે જ્યોતિષશાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. આ વાક્ય પૂર્ણતઃ ખોટું છે. પ્રશ્ન 17. વાત્સ્યાયનનો ગ્રંથ કયો છે? તો વાત્સ્યાયનનો ગ્રંથ જે છે એ કામસૂત્રને ગણવામાં આવે છે. પ્રશ્ન 18. તમને આપેલ વિદ્વાનોને તેમના સમયકાળ મુજબ ગોઠવો. તો અહીં આપેલા વિદ્વાનો જે છે એને ગોઠવીએ તો આપણે સૌ પ્રથમ થઈ ગયા બૌદ્ધાયન, આપસંભ, આર્યભટ્ટ અને વરાહમિહિર. પ્રશ્ન 19. આર્યભટ્ટે કઈ શોધ કરી નથી? તો આર્યભટ્ટે આ ત્રણમાંથી એક પણ શોધ કરેલી નથી. અહીં આપેલા ઓપ્શનમાંથી ત્રણમાંથી એકેય શોધ આર્યભટ્ટે કરેલી નથી. પ્રશ્ન 20. કોણે શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપના જુદા જુદા 127 સાધનોનો ઉલ્લેખ કર્યો છે? તો સુશ્રુતે શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપના જુદા જુદા 127 સાધનોનો ઉલ્લેખ કરેલો છે. તો મિત્રો, આજે આપણા હતા આજના પાઠ 5ના MCQ. આપણે આગળ દરેક પાઠના શક્ય હશે ત્યાં સુધી દરેક પાઠના MCQ મૂકતા રહેશું. તો અમારો આ વિડીયો જોતા રહેજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.